સુરતની કામરેજ પોલીસે નાયડુ ગેંગના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી કારના કાચ તોડી અંદરની કિંમતી સામાન ચોરી કરી લેતા હતા. હાલ તો પોલીસે 2.83 લાખનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં 5 જેટલા ગુના નોંધાયેલા હતા. સુરત કામરેજ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કામરેજ ગ્રામે પોલીસે કારના કાચ તોડી ચોરી કરતી નાયડુ ગેંગને ઝડપી પાડ્યા છે. આ અંગે કામરેજ પોલીસ મથકમાં તારીખ 22/8/2024 ના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક બાઇક તથા એક્ટિવા પર અજાણ્યા ચારી સમયે પરસોત્તમભાઈ સામજીભાઈ બોરડાના હાથમાંથી એક બેગની લૂંટ કરી હતી, જેમાં 95,000 રૂપિયા રોકડ તથા સોનાની વીંટી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા. જેથી 1.57 લાખના મુદ્દામાલ ભરેલી આ બેગને આરોપીઓ બાઇક પરથી સ્નેચિંગ કરીને ભાગી ગયા હતા. સમગ્ર મામલે પુરુષોત્તમભાઈએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તત્કાલીન આજુબાજુ દુકાનોના સીસીટીવી તપાસ્યા હતા. જ્યારે આ અંગે તપાસ કરતા ત્યારે બીજા એક ફરિયાદ પણ તારીખ 24/8/2024 રોજ પણ નોંધાઈ હતી. બાજુમાં એક કાર પાર્ક કરેલી હતી, જેમાં કારનો કાચ તોડી તેમાં રહેલી બેગની ચોરી કરવામાં આવી હતી, જેમાં ડોક્યુમેન્ટ તથા રોકડ રૂપિયા 5,200 હતા. જેથી આ બંને ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. ગત તારીખ 27/8/2024 રોજ ફરિયાદી શ્રી પરસોત્તમભાઈ સામજીભાઈ બોરડનાઓએ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ લખાવેલ. એ કુસમાડી પાટિયા ખાતે પોતે પોતાના કામથી ફોર વ્હીલ ગાડીમાંથી નીચે ઉતરી પોતાની બેગ લઈને જઈ રહેલા હતા. તે સમય દરમિયાન પાછળથી અચાનક એક વ્હાઇટ કલરની એક્ટિવા તથા એક હોન્ડા શાઇન બાઇક પર આવેલા અજાણ્યા 4 ઈસમોએ સદર ફરિયાદી પાસેથી પોતાની બેગ આંચકી લઈ અને ભાગી ગયેલ. તે જ દરમિયાન અન્ય એક ફરિયાદી નીતિનભાઈ બાલુભાઈ કડસારાનાઓએ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ હકીકત લખાવેલ કે ધરમ કામરેજ 4 રસ્તાથી સુરત સિટી તરફ જતા રસ્તા પર ડાબી સાઈડે આવેલ ધરમ એમ્પાયર ખાતે પોતાની ફોર વ્હીલ ગાડી પડેલ હોય, જે ફોર વ્હીલ ગાડીના કાચ તોડી સદર ગાડીની પાછળની સીટમાં રાખેલ ફરિયાદીની બેગ તથા બેગમાં રાખેલ રોકડા રૂપિયા અને તેના ડોક્યુમેન્ટ સાથે અજાણ્યા ઈસમો ચોરી કરી અને ભાગી ગયેલ. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ સ્નેચિંગ તથા ચોરીના 2 ગુના દાખલ થયેલ. સદર અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા માટે સુરત રેન્જ IG સાહેબ શ્રી પ્રેમવીરસિંહ યાદવ સાહેબ તથા સુરત ગ્રામ્ય SP શ્રી હિતેશ જોઈસર સાહેબના સૂચના અને માર્ગદર્શન અનુસંધાને DYSP શ્રી સરવૈયા સાહેબની આગેવાની હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાની જગ્યા તથા હાઈવે પરના અંદાજિત કુલ 30-35 જેવા CCTV ફૂટેજ ચેક કરી સદર આરોપીને શોધી કાઢવા માટે ઘનિષ્ઠ પ્રયત્ન હાથ ધરવામાં આવેલ. જે પ્રયત્નના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશને બાતમી હકીકતના આધારે સદર આરોપીઓને નવાપુર ખાતે પોતાના વતન ખાતે ભાગી જનાર છે તેવી માહિતીના આધારે સેવની ચોકડી ખાતેથી સદર ગુનાને અંજામ આપનાર કુલ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓને સદર ગુનામાં વપરાયેલ હોન્ડા શાઇન બાઇક, વ્હાઇટ કલરની એક્ટિવા તથા સદર ગુનાને અંજામ આપી મેળવેલ મુદ્દામાલ, જે કુલ રોકડા રૂપિયા તથા સોનાની વીંટી મળીને કુલ 2,10,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે. સદર આરોપીઓની પૂછપરછ કરતા સદર આરોપીઓએ કામરેજ પોલીસ સ્ટેશનના બંને ગુના પોતે કરેલ હોવાની હકીકત સામે આવેલ છે. આ ઉપરાંત સદર આરોપીઓએ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે 15 ઓગસ્ટ 2024 રોજ ગાડીનો કાચ તોડી પાછળની સીટમાં રાખેલ બેગમાંથી 1.5 લાખ રૂપિયાની ચોરી પોતે કરેલ હોવાની કબૂલાત કરેલ છે. તદઉપરાંત સદર આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીઓ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે 2023માં વોન્ટેડ હોવાની હકીકત માલુમ પડેલ છે. તથા સદર આરોપી પૈકી વિઘ્નેશ નાયડુ નામનો આરોપી બારડોલી પોલીસ સ્ટેશન ખાતે 2021ના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત માળવું પડેલ છે. હાલ પકડાયેલ આરોપીના નામ જે જોતા શિવા મારમૂત નાયડુ, જે મૂળ રહેવાસી વાકીપાડા નવાપુર નંદુબાર મહારાષ્ટ્રનો છે. વિઘ્નેશ વેલુભાઈ નાયડુ, જે પોતે વાકીપાડા નવાપુરનો રહેવાસી છે. વેંકટેશ તેલનુર નાયડુ, જે પોતે વાકીપાડા નવાપુરનો રહેવાસી છે. તથા સદર આરોપીઓ મૂળ તિરુવનંતપુર ચેન્નાઈ ખાતેના હોવાનું માલુમ પડેલ છે. ના ગામે અન્ય એક આરોપી પ્રદીપ કુમાર રામકૃષ્ણ નાયડુ તિરુચિલ્લાપલ્લી તમિલનાડુને વોન્ટેડ જાહેર કરેલ છે. આ લોકોની MO શું છે અને કોઈ આંતરરાજ્ય ગેંગ સાથે સંકળાયેલા?
આ ઈસમો કુલ બે પ્રકારની એમો ધરાવે છે. સદર ઈસમો રસ્તે પોતાની બેગ લઈને ચાલતા રાહદારીને પાછળથી આવી બેગ ઝૂંટવી લેવાની આદતવાળા છે, તથા કોઈ પણ જગ્યાએ ફોર વ્હીલ ગાડી પડેલ હોય તો તેને બાઇકમાં યુઝ થતા છરાને રબર બેન્ડથી ભરાવી ગાડીનો કાચ તોડી અને ગાડીમાં પડેલ સામાનની ચોરી કરવાની ટેવવાળા છે. સદર આરોપીઓની હાલ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો 2021થી આવા ગુનાને અંજામ આપતા હોવાનું માલુમ પડેલ છે. હાલ આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે. ઘટનાની ગંભીરતાને લઈ કામરેજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરાઓ ચેક કરી તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીઓને પકડવાને ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસે શેવણી ચાર રસ્તાની આ ગુનામાં સંડવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં શિવા મારમુત નાયડુ, વિઘ્નેશ વેલુભાઈ નાયડુ અને વેંકટેશ તેલનુરભાઈ નાયડુની ધરપકડ કરી છે. અને આ ગુનામાં એક આરોપી પીરતીપ કુમાર રામકૃષ્ણન નાયડુને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 1,40,000 સોનાની વિંટી અને એક બાઇક અને મોપેડ અને મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળી 2,83,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે રસ્તા પર જતા રાહદારીઓના બેગમાં કિંમતી વસ્તુઓ હોવાનું પહેલાં જાણકારી મેળવી બેગ સ્નેચિંગ કરતા અને જાહેર જગ્યામાં તેમજ રોડની સાઇડમાં પાર્ક વાહનોમાં બેગ તથા અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી નાસી જતા હતા. હાલમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સુરતના કામરેજ પોલીસ મથકમાં 2, અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં 1, વાઘોડિયા પોલીસ મથકમાં 1 અને બારડોલી પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે. હાલ તો પોલીસે આ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેશ રાઠોડ, હિન્દ TV News, કામરેજ.